નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિતેશ તુદાની યુટ્યુબ ચેનલની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે નવા ટોપિકની વાત કરવાની છે. ટોપિકનું નામ છે અંકુશની પ્રક્રિયાના તબક્કા. મિત્રો, અંકુશની પ્રક્રિયાના તબક્કા, અંકુશની જે પ્રક્રિયા છે એની અંદર પોઈન્ટ પછી પોઈન્ટ આપણે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું બેઝિક પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. ધંધાના ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે આયોજન તૈયાર કરતા હોઈએ છીએ. આ લેક્ચરની અંદર આપ જે વાત કરવાની છે, લેક્ચર આગળના લેક્ચરની અંદર પણ આપણે આની વાત કરી ચૂક્યા છીએ. ધંધાના ધ્યેય માટે, સિદ્ધિ માટે આયોજન સરસ મજાનું તૈયાર કરવામાં આવે છે. આ આયોજનના અમલ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્રની રચના થઈ ગયા પછી કામગીરી સોંપવામાં આવે છે. કામગીરી સોંપાઈ ગયા પછી માર્ગદર્શન આપવામાં આવે છે. અને કોઈ કર્મચારી કે અધિકારી જો કોઈ ભૂલ કરતું હોય, કોઈ ખામી જોવા મળતી હોય કાર્યની અંદર, તો એમના માટે આપણે એક કામગીરી માટે કઈ બાબતને ધ્યાનમાં લેશું? હા, અંકુશ. તો આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, માર્ગદર્શન પછી અંકુશ ખૂબ જરૂરી કાર્ય છે. સંચાલનનું પહેલું કાર્ય આયોજન છે, સંચાલનનું પહેલું કાર્ય આયોજન છે, અને અંતિમ કાર્ય છે એ અંકુશ છે. આયોજન ધ્યેય નક્કી કરે છે, જ્યારે અંકુશ એ ધ્યેયને પાર પાડવા માટે અસરકારકતા આપણને ઉભી કરી આપે છે. એટલે આયોજન અને અંકુશ એ એક સિક્કાની બે બાજુ જેવા છે, જોડિયા બાળકો છે. પરંતુ હવે આપણે વાત કરીએ અંકુશની વ્યાખ્યા. અંકુશ એટલે એકમના કાર્યનું મૂલ્યાંકન કરવું, જરૂરી લાગે તો એમાં સુધારા લક્ષી પગલા લેવા, એ મુજબ આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવાનું કામ એ અંકુશનું છે. હેનરી ફેયલ એવું કહે છે કે અંકુશ એટલે ધંધાકીય એકમમાં બધું જ નક્કી થઈ ગયું છે, તમારી સરસ મજાની યોજના તૈયાર થઈ ગઈ છે. તો આવી યોજના તૈયાર થઈ ગયા પછી સૂચના મુજબ, સ્થાપિત સિદ્ધાંતો મુજબ એ કાર્ય, એ યોજના ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો મૂળ ઉદ્દેશ એ અંકુશ ઉપર ડિપેન્ડેન્ટ છે. મતલબ હેતુઓ, ભૂલો કે નબળાઈ શોધી કાઢવું, જેથી આપણે એ ભૂલ, એ નબળાઈને શોધી કાઢી એને સુધારી શકીએ, ફરીથી એ ભૂલ ન થાય એને આપણે ધ્યાનમાં લઈ શકીએ, એ બાબત એ અંકુશ છે, એ હેનરી ફેયલ આપણને સૂચવી જાય છે. મિત્રો, પીટર એ પ્રકારની મોસ્ટ એમ્પિક વ્યાખ્યા છે કે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. વાત કરી આપણે થોડી પ્રસ્તાવનાની અને થોડા અંકુશના જે વ્યાખ્યા ડેફિનેશન છે એમના ટોપિકની આપણે વાત કરી. હવે આપણે મૂળ ટોપિક પર જવાનું છે, જે આપણો ટોપિક છે અંકુશના તબક્કાઓ. માય ડિયર ફ્રેન્ડ, અંકુશના તબક્કાની એક ચાવી છે ધોમા કાથસુ. એટલે કે મુદ્દાને જો સમજીએ તો પહેલો છે ધોરણોની સ્થાપના થાય. ધોરણની સ્થાપના થઈ ગયા પછી માહિતીનું સંપાદન થાય. માહિતીનું સંપાદન થઈ ગયા પછી કામગીરીનું માપન થાય. કામગીરીનું માપન થઈ ગયા પછી જે કામગીરી થઈ છે એમની ધોરણો સાથે સરખામણી થાય. અને પાંચમો મુદ્દો છે એ છે સુધારા લક્ષી પગલા. માય ડિયર ફ્રેન્ડ, ફરી રિપીટ કરું, ધોરણની સ્થાપના, માહિતીનું સંપાદન, કામગીરીનું માપન, થયેલ કામગીરી અનુસાર ધોરણો સાથેની સરખામણી અને સુધારા લક્ષી પગલા, આ અંકુશના પાંચ તબક્કા છે. ઘણી વખત એવું પણ પૂછાય કે અંકુશનો પહેલો તબક્કો શું છે, અંકુશનો આખરી તબક્કો શું છે. તો પહેલો તબક્કો છે એ છે ધોરણોની સ્થાપના, અને આખરી તબક્કો છે એ છે સુધારા લક્ષી પગલા. માય ડિયર ફ્રેન્ડ્સ, ફરી એક વખત આપણે ટોપિકને એક એક મુદ્દાને સમજતા જઈએ. તો પહેલો ટોપિક છે ધોરણોની સ્થાપના. ધોરણોની સ્થાપના એ અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. ધોરણો પ્રમાણે કામ કરવાનું છે. ધોરણ છે એક માપદંડ છે, એક કાર્યસૂચિ છે. ધોરણની પસંદગી ઉચ્ચ સપાટી દ્વારા થાય છે. ધોરણો સમજી શકાય તેવા હોવા જોઈએ, એકદમ સરળ હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ. મતલબ જે કર્મચારીને તમે ધોરણ કે કામનો પ્રકાર સોંપવાનો છે, એ કામનો પ્રકાર કે એ ધોરણ એકદમ સરળ રાખજો. ધોરણો સંખ્યાત્મક પણ હોઈ શકે અને ગુણાત્મક પણ હોઈ શકે. સંખ્યાત્મક મતલબ નફાનો લક્ષ્યાંક એ સંખ્યાત્મક છે, અને વેચાણ અને ઉત્પાદન એ ગુણાત્મક છે, જથ્થાત્મક હોઈ શકે. એટલે ધોરણો માં ભૌતિક પડતર, આવક, મૂડી વગેરેના પ્રમાણનો સમાવેશ થાય છે. એટલે ધોરણો ટૂંકા ગાળાના પણ હોય અને લાંબા ગાળાના પણ હોય. ફરી એક વખત મૂળ મુદ્દા ઉપર વાત કરીએ. પહેલી બાબત,
અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે, એક માપદંડ છે, ધોરણો સરળ સમજી શકાય તેવા હોવા જોઈએ, ધોરણો ઉચ્ચ સપાટી નક્કી કરે છે, ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોવા જોઈએ, દાખલા તરીકે નફાનો, વેચાણનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક, ધોરણોમાં પડતર એકદમ નીચી લાવવા માટે ભૌતિક પડતર, આવક, મૂડી, આ બધી બાબતોનો સમાવેશ કરી શકાય, અને ધોરણો ટૂંકા કે લાંબા ગાળાના હોય શકે. માય ડિયર ફ્રેન્ડ, ધોરણો સ્થાપિત થઈ ગયા પછી માહિતીનું સંપાદન કરવામાં આવે છે. ધોરણોની સ્થાપના થઈ ગયા પછી વાસ્તવમાં કાર્યને અનુસાર માહિતીનું સંપાદન કરવામાં આવે છે. એવી માહિતીનું સંપાદન અંગત નિરીક્ષણ કરવામાં આવે છે, મૌખિક અહેવાલ દ્વારા કે લેખિત અહેવાલ દ્વારા માહિતી લેવામાં આવે છે, સંપાદન કરવામાં આવે છે. માહિતીનું સંપાદન થઈ ગયા પછી જે ત્રીજી બાબત છે એ છે કામગીરીનું માપન. ધોરણો સ્થાપિત થયા, ધોરણો પ્રમાણે કામગીરી કરી, હવે પૂર્વ નિર્ધારિત ધોરણ પ્રમાણે જ કામ થાય છે કે નહીં એનો મતલબ કામગીરીનું કરવું માપન. અને આવું માપન ધોરણો કેવા હતા? સંખ્યાત્મક અને ગુણાત્મક. તો કામગીરીનું માપન પણ કેવું હોય? સંખ્યાત્મક અને ગુણાત્મક. એટલે પહેલો મુદ્દો આપણે જોયો ધોરણો, બીજો મુદ્દો આપણે જોયો કામગીરી. તો ધોરણો અને કાર્ય પ્રમાણે હવે કામગીરીનું શું કરવાનું છે? માપન. જેવું માપન થાય એટલે ધોરણ પ્રમાણે કાર્ય થયું છે કે નહીં, ધોરણો પ્રમાણે કાર્ય એટલે કે કામગીરી થઈ છે કે નહીં તેની સાથે આપણે સરખામણી કરશું. એટલે આપણને એક જ વસ્તુ ખબર પડશે કે જે ધોરણો આપણે કર્મચારી કે અધિકારીને સોંપેલા, જે માપદંડ સોંપેલા, એ પ્રમાણે કામગીરી કેટલા પ્રમાણમાં થઈ છે એ અહીંથી આપણે સરખામણી કરશું એટલે આપણને જાણવા મળશે. અને પછી પાંચમો મુદ્દો ખૂબ સરસ છે. એ પાંચમો મુદ્દો એવું કહે છે કે સુધારાલક્ષી પગલા લેવા. સુધારાલક્ષી પગલા એટલે કે ધોરણોની જ્યારે આપણે સ્થાપના કરી છે મિત્રો, એ બાબત ધોરણો સ્થપાઈ ગયા પછી કામગીરી બરોબર યોગ્ય છે કે નહીં કામગીરીનું માપન જોવાનું છે. એટલે અંકુશની પ્રક્રિયાના આ છેલ્લા તબક્કામાં ધોરણો પ્રમાણે કામગીરી થઈ શકે નહીં એ કામગીરી મુજબનું માપન અહીંયા સ્પષ્ટ દેખાશે. એમાં ત્રણ ટોપિક છે. પહેલું, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. તો કે થયેલ કામગીરી બરોબર હોય અથવા તો થયેલ કામગીરીની અંદર જો કોઈ વિચલન હોય અને એ વિચલન કેવું હોય, એ ખામી કેવી હોય, સામાન્ય હોય, તો પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવતો નથી. બીજી બાબત છે પરિસ્થિતિમાં ફેરફાર કરવો. કારણ, તો કે ધોરણો પ્રમાણે કાર્યની અંદર ખૂબ વધારે અસામાન્ય ફેરફાર દેખાય, ઉદ્ભવવાનો જે તફાવત છે એકમનો એ વધારે દેખાય, તો ધોરણમાં ફેરફાર કરવો. ધોરણમાં ફેરફાર ન કરવો, ધોરણમાં ફેરફાર કરવો, પરિસ્થિતિ પ્રમાણે ધોરણ ફેરફાર કરવો કે ન કરવો એ બાબત અહીંયા આપણે જોઈએ. અને ત્રીજો જે ટોપિક છે એ છે ધોરણોની અંદર ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. મિત્રો, ખૂબ મોટી ખામી જોવા મળે. આપણા જે ધ્યેય ધોરણ પ્રમાણે સિદ્ધ ન થઈ શક્યા હોય, કાર્ય બરોબર ન થયું હોય, સ્થાપિત ધોરણો વધુ પડતા ઊંચા હોય, એનો કોઈ અર્થ નીકળે છે? એનો મતલબ કે હવે તમારે નવા ધોરણો પ્રમાણે કામ કરવું પડશે. કારણ કે ધોરણો અપેક્ષા કરતા વધારે હતા અને એમાંથી આપણને પરિણામ પ્રાપ્ત થયું નહીં, તો આપણે ધોરણોમાં ફેરફાર કરી અને નવા ધોરણો સોંપવા પડશે. તો આજે આપણે જે વાત કરી એ અંકુશની પ્રક્રિયાના તબક્કા. આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, અનુજોગ પ્રમાણે આપને કોઈ ખ્યાલ ન આવ્યો હોય, તો જરૂરથી તમે મને કોમેન્ટ કરી શકો છો. આપને કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નને અમે સ્વીકારવા માટે તત્પર છીએ. મને કોમેન્ટમાં આપને મૂંઝવતો પ્રશ્ન આ ટોપિકને અનુસાર લખી શકો છો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને, ફોલો કરો મિતેશ દુધાની ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર એન્ડ યુટ્યુબ. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા ટોપિક સાથે. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.